હેલો ફ્રેન્ડ્સ, આપનું હાર્દિક સ્વાગત છે ઇનલ્સ કિચનમાં. આજે આપણે સાબુદાણા અપમ બોલ્સ બનાવીશું, તો ચલો તેને બનાવવાની રીત જોઈ લઈએ. અહીં આપણે સાબુદાણા લીધા છે, જેને 8 કલાક સુધી પાણીમાં પલાળી હતા, ત્યારબાદ આ મુજબના સોફ્ટ થઈ જઈ. હવે તેનો આપણે યુઝ કરવાનો છે. અહીં આપણે આ સાબુદાણા લીધા છે, તેને 3 કલાક સુધી જ પલાળીને રાખ્યા હતા ઓછા પાણીમાં. આ રીતે તમે પ્રેસ કરો તો પણ તૂટે નહીં, થોડો પ્રેસ વધારે કરવું પડે એવા સાબુદાણા આપણે રાખવાના છે. આ બધા સાબુદાણા આપણે છૂટા છે, તમે જોઈ શકો છો. અહીં આપણે 3 બટેટાનો માવો કર્યો છે, તેમાં મરચાંની પેસ્ટ નાખીશું. આ રીતે ટુકડા કર્યા છે, આદું નાખીશું, ધાણા ભાજી નાખીશું, સિંગદાણાનો ભૂકો નાખીશું, સાબુદાણા નાખી દઈએ, જીરા પાવડર નાખીશું, લીંબુ નાખીશું. અહીંયા આપણે લીંબુનો રસ લીધો છે, બરાબર રીતે મિક્સ કરી દઈએ. હવે આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું, ત્યારબાદ મરી પાવડર નાખીશું. હવે આપણે આ નાના 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 બોલ્સ બનાવી લેશું. આ રીતે બોલ્સ બનાવવાના રહેશે. હવે આપણે સૂખા સાબુદાણામાં આપણા બોલ્સને રગદોળીશું. આ મુજબ રગદોળીને મૂકવાના રહેશે. બધા બોલ્સને આવી રીતે કરી લઈએ. આપણે સાબુદાણાને ઉપરથી પણ જોઈએ છે દેખાવ, એટલે આપણે આ રીતે કરીએ છીએ. આપણે સાબુદાણાનો અંદર અને બહારથી બંને સાઈડથી ટેસ્ટ જોઈએ છે, એટલે આ રીતે કર્યું છે. અહીં આપણે પંપ પેન લીધી છે, તેમાં 1 ચમચી તેલ નાખીશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે આપણા બોલ્સ નાખીશું. અહીં આપણે તેને લો ફ્લેમ ઉપર ચડાવવાના છે, કેમકે આપણે સાબુદાણા અંદર તો પહેલેથી ચડી ગયેલા જ છે. આપણે હવે આ બહારના સાબુદાણાને ચડાવવાના છે. આ પ્રમાણે તેને આપણે બધી સાઈડથી ફેરવીને કરી ચોળવી લેશું. ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે ચોળવાના રહેશે. આપણા અપમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. તમે જોઈ શકો છો કે આપણે આ લોટીમાં જે તેલ મૂક્યું હતું અપમ પેનમાં, તે હજી પણ છે. ઓછા તેલમાં આપણા બોલ્સ થઈ જાય છે. ડીપ ફ્રાય કરીએ તો આપણે વધુ તેલ જોઈએ છે. હવે આપણે સર્વિંગ ગ્લાસ લીધા છે, તેમાં દહીં નાખીશું. હવે તેમાં મરચું પાવડર નાખીશું. હવે આપણે અપમ બોલ્સ નાખીશું. હવે પાછું દહીં નાખીશું. ત્યારબાદ ધાણા ભાજીનું એક ગાર્નિશ કરીશું. તો મિત્રો, તૈયાર છે આપણા અપમ બોલ્સ. તો મિત્રો, તૈયાર છે આપણા સાબુદાણા અપમ બોલ્સ. તમે તેને સાબુદાણા પોપઅપ પણ કહી શકો છો. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.